પુષ્પોની પ્રસરાતી સુગંધ એટલે પરોપકાર. નમસ્કાર. સેવાની આ સુગંધિત સૃષ્ટિમાં હું છું આપની સેવા સાથી મીરાની પટેલ. પારિજાતના પુષ્પોની જેમ મહેકી પરોપકારનો કાર્ય કરતા સજ્જન પુરુષોને મળીશું અને સેવાને એક ક્ષિતિજને આંબીશું. કુદરતે આપેલા માનવ જીવનમાં જ્યારે ક્ષતિ આવે છે ત્યારે માનવીય નગરીમાં અંધારપટ અને વાવાઝોડું સર્જાય છે અને તે પરિસ્થિતિમાં માનવી લાચાર બની જાય છે. પણ લાચાર માનવીઓના ટોળામાં જે અલગ તરી આવે છે તે છે ભક્તિરામ. સાવરકુંડલાથી 6 કિલોમીટર દૂર હાથસણી પાસે આવેલું આ માનવ મંદિર છે. રમણીય એવી આ જગ્યામાં ભગવાનની સાથોસાથ માનવીની પણ પૂજવામાં આવે છે. અહીં માનવ મંદિરમાં 19 જેટલા મંદબુદ્ધિ લોકોને પૂર્વવત જીવન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અહીં આપવામાં આવે છે પ્રેમની હૂંફ, મમતાનું ઝરણું અને સદભાવનાના આશીર્વાદ. અહીં હૂંફ આપનાર સજ્જન છે ભક્તિરામ, જેને સૌ કોઈ સંત શ્રી ભક્તિરામના નામથી ઓળખે છે. સંન્યાસ ધારણ કરી હરિના નામ જપે તે સાધુ કહેવાય, પરંતુ સંસારનો ત્યાગ કરી જે લોકોની સેવા કરે તેને જ સાચા સંત કહેવાય. સંસારમાં ઘણા એવા સંતો થઈ ગયા કે જેને પોતાનું આખું જીવન પરસેવામાં પોરવી દીધું હતું. તેવા સંતમાંના એક સંત છે ભક્તિરામ. એક સંકલ્પ કરેલો કે કથાના બદલામાં પૈસા ન લેવા. એક વખત એવી ઘટના બની કે કથામાંથી વ્યાસપીઠેથી મેં જોયું કે પાગલનો લોકો તિરસ્કાર કરતા હતા, ધકાવીને બહાર કાઢતા. ત્યારથી હૃદય દ્રવીભૂત થઈ. ભક્તિરામના સાનિધ્યમાં આ માનવ મંદિરનું આશ્રમ 4 એકર જમીનમાં ફેલાયેલું છે. અહીંની દુનિયામાં કોઈ કારાવાસ નથી, પરંતુ સુખ અને શાંતિ માટે મંદિરની સાથોસાથ અહીં આ મંદબુદ્ધિના લોકો માટે ઉત્તમ સુવિધાઓ પણ કરવામાં આવી છે. તેઓના મનોરંજન માટે ટીવી અને હોમ થિયેટર પણ બનાવવામાં આવ્યું છે. જ્યારે આ પરિસરમાં રહેતા અલ્પબુદ્ધિની સાથે કોઈ અઘટનીય બનાવ ન બને તે માટે અહીં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેનું મોનિટરિંગ જાતે જ ભક્તિરામ બાપુ કરે છે. માનસિક રોગી માટે 26 રૂમ બનાવેલા છે અને એક રૂમમાં એક પાગલ રાખવો એવો નિર્ણય કર્યો. દરેક રૂમની અંદર પંખો, મોટી લાઇટ, નાની લાઇટ, પાથરવા માટે ગાડલું, ગોદવા માટે ગોદડું, એક કંબલ, ધૂસો, ઓસીકું, આવી અનાયાસે મદદ મળતી રહી પ્રમાણે સુવિધા કરતા ગયા છીએ. શાંતિમય પ્રાંગણમાં આ મન મુક બધિરની અતુલ્ય સેવા કરનાર ભક્તિરામની ભક્તિ એટલે આ મંદબુદ્ધિ જીવો છે. આંખોમાં છલકાતી હતી ખુશી અને હોઠો પર મહેકાતું હતું સ્મિત, અને તેનું રાઝ હતું એક પ્રેમ, સ્વાર્થ વગરનો તે પ્રેમ અને તે નિખાલસ ભાવના. અને આજ તો છે માનવ મંદિરની પૂજા અને ભક્તિ. સાતે રંગો તારા જીવનમાં વીરે મારે દીધા ભરી જશોદા માતા. ભક્તિરામની ભક્તિ આ માનવીય જીવોની સેવાની સાથે તેમના જીવનની થોડી ખાટી મીઠી પળો પણ આ લોકોની સાથે ગુજારવાની હોય છે. અહીં રોજ હર્ષોલ્લાસની સાથે એકબીજાના સંગાથનો આનંદ માણવામાં આવે છે. ક્યાંક ગીતોની રમઝટ બોલાય છે તો ક્યાંક તેઓની જ ભાષામાં ચુટકુલે સંભળાવાય છે. ક્યાંક કોઈની વાહવાહી મળે છે તો ક્યાંક કોઈની શાબાશી. એક જ ડાળના પંખીની જેમ હસતા લડતા સાથે મોટા થતા આ લોકો એકબીજાની સાથે રહીને પરિવાર બનાવ્યો છે. પહેલા વહેલા આ પરિવારમાં ઘણો જ કંકાસ હતો, કલેહ હતો. ધીમે ધીમે આ મંદબુદ્ધિના લોકોને સારવાર આપવામાં આવી, ભજન કીર્તનનો સહવાસ કરાવવામાં આવ્યો અને આજે આ ધર્મશાળા માત્ર આ ધર્મશાળા નહીં પરંતુ એક મંદિર બની ગયું છે, માનવ મંદિર.
મને એવું લાગ્યું કે આના ઉપર પ્રકૃતિના એક સહકારના હિસાબે આ પાગલોના મન ઉપર એક અસર થશે, અને એનો ઉર્જા જ એટલી બધી ક્રિએટિવ હતી આ ડુંગરાની કે જેની અસર મને પણ થઈ. પછી સંકલ્પ કર્યો, આ જગ્યા વેચાતી લીધી. સેવા રથ તો એકલા હાથે ચલાવી શકાય, પરંતુ સેવા એ એક પોતાનામાં જ પરોપકારી તપ છે. ભક્તિરામ બાપુ એકલા જ સેવા નથી કરતા, પરંતુ તેઓ અન્યોને પણ પોતાના આ સેવા કાર્યમાં જોડે છે. કોઈ અહીં આવીને આ મનબુદ્ધિના બાળકોની સેવા કરે છે, તો કોઈ અહીં આવી મીઠા મિષ્ટાન બનાવી પ્રેમની તૃપ્તિ કરે છે, તો કોઈ આ દુનિયા માટે પાગલ એવા લોકો માટે સુરક્ષાનું કાર્ય કરે છે, તો નવરા બેસીને ઓટલા ગણવા કરતા તો આ ગાંડા સરખાઓની સેવામાં અનેક લોકો પોતાને પરમો ધર્મ માને છે. અહીં રોજ આ લોકોને યોગ કરાવવામાં આવે છે, અને તે સેવાની તક ઝડપી છે મકનજીભાઈ ઝડફિયાએ, કે જેઓ એક નિવૃત્ત શિક્ષક છે અને પોતાની જવાબદારી સમજી તેઓ અહીં અવિરત સેવા કરવા માટે આવે છે. હું 7 મહિનાથી આશ્રમમાં આવ્યો છું અને નિવૃત્ત હાઈસ્કૂલનો શિક્ષક છું, અને અહીંયા છોકરાઓને વહેલા જગાડવાના, નાવડાવવાના, ધોવડાવવાના, કસરત કરાવવાની, યોગાસન અને ચાલવા લઈ જાઉં છું અને પરિશ્રમ પણ કરાવું છું. ત્યારે અહીં મહિલા બહેનો માટે પણ અલગથી સાર સંભાળની સેવા કરવા બહેનો આવે છે. આજુબાજુના ગામથી બહેનો અહીં આવી અને સેવાનો અનેરો આનંદ મેળવે છે. હું શરૂઆતથી જ આશ્રમમાં છું અને રસોડા વિભાગ અને બહેનોનો વિભાગ સંભાળું છું, અને બહેનોની સાથે પણ હું છું. અત્યારે 19 પાગલ છે, એમાંથી 12 મહિલાઓ છે, અને એ 12 મહિલાઓને સાથે આખો દિવસ એવી રીતે વીતી જાય છે, કંઈ ખબર નથી રહેતી, એની સેવામાં સતત આખો દિવસ નીકળી જાય છે. તો આવી જ રીતે આશ્રમમાં સાવરકુંડલા, નેસડી, કાના તળાવ અને હાથસની ગામથી કેટલાક સેવકો અહીં આવી આ બાપુના ખભે ખભા મિલાવી આ લોકોની સેવા કરતા રહે છે, અને ઘર પરિવારથી ત્યજી દીધેલા લોકોને અહીં માત્ર આવાસ જ નહીં પરંતુ પ્રેમનો દરિયો પ્રાપ્ત થાય છે. ત્યારે પ્રેમના દરિયામાં ગોથું લગાવીને સેવાનું સ્નાન કરી પરમાનંદને પ્રાપ્ત કરે છે તે છે ભક્તિરામ બાપુ. ત્યારે આ ભક્તિરામ બાપુના અથાગ પ્રયત્નોથી રણમાં પણ પુષ્પ ખીલી ઉઠ્યા છે. જ્ઞાની અને ગાંડામાં કોઈ જ ફરક નથી હોતો. દુનિયાના મહાન વ્યક્તિઓ આલ્બર્ટ આઇન્સ્ટાઈન, ગેલિલિયો જેવા વૈજ્ઞાનિકોને લોકોએ ગાંડા કહી દીધા. તેમના મૃત્યુ બાદ તેઓની વાતોનો મર્મ લોકોને સમજાવવા લાગ્યો. તેવી જ રીતે આ દુનિયામાં કોઈ જ વ્યક્તિ પાગલ કે ગાંડો નથી હોતી, બસ આ વાત તેમની માનસિક સ્થિતિની હોય છે. જે વ્યક્તિને આપણે સાજા કહીએ છીએ, કદાચ તે વ્યક્તિ આ ગાંડાઓની સાજી પણ ન લાગતી હોય. ત્યારે આવી જ વિભિન્નતાઓને દૂર કરે છે ભક્તિરામ, કે જેઓએ આ વ્યક્તિઓની અંદર છુપાયેલી શક્તિઓને થોડા ઘણા અંશે બહાર લાવવાની એક કોશિશ કરી. યોગ કરાવે, કસરત કરાવે, વોકિંગમાં લઈ જવામાં આવે, એટલે જમવાનું પતી જાય એટલે એની જગ્યાએ બધાને પછી બપોરની દવા આપી દેવાની હોય, અને બપોરની દવા આપ્યા પછી 1-4 બધાને રૂમમાં ફરજિયાત આરામ. સેવાના આ મંદિરમાં આજે પરોપકારની તપસ્યા થાય છે. જેમ દિવસમાં ક્યારેક તડકો હોય છે ને ક્યારેક છાંયડો, તેવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ કદાચ ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે હોય છે, પરંતુ આ નિયમને જે જાણી ગયા તેનું જીવન ધન્ય થઈ ગયું. સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી. સેવાની પરિભાષા ભલે અલગ હોય પણ તેનું તાત્પર્ય તો એક જ હોય છે. તો આવા જ હેતુ સાથે અન્ય સેવાશ્રીઓને મળીશું. હાલ લઈશું અલ્પવિરામ.